વિદ્યાર્થીઓ, હવે આપણે સધે પોથી પાના નંબર 25 ઉપર આપણને ચિત્ર આપેલા છે તેના આધારે આપણે પ્રશ્ન સમજી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે એક કૂતરાનું ચિત્ર આપેલું છે. કૂતરાને કહેવાય ડોગ. તો આપણને પ્રશ્ન પૂછેલો છે, ઇઝ ધીઝ એ ડોગ? શું આ કૂતરો છે? વિદ્યાર્થીઓ, ચિત્ર જુઓ અને કહો શું છે. હા, તો આપણો જવાબ આવશે યસ ઇટ ઇઝ. મેં જેમ તમને આગળ સમજાવ્યું કે પ્રશ્ન વાક્યોના યસ અથવા નો બેમાંથી કોઈ પણ એક જવાબ આવી શકે. તો બાજુમાં આપણને જો નો વાળો પ્રશ્ન પૂછવામાં આવે તો કઈ રીતે બની શકે? તો ઇઝ ધીઝ એ વુલ્ફ? શું આ વરુ છે? વુલ્ફ એટલે વરુ. તો આપણે ચિત્ર જોયું તો આ વરુ નથી પણ કૂતરો છે. તો આપણે કહેશું નો, ઇટ ઇઝ નોટ, તે નથી. ઇટ ઇઝ એ ડોગ, તે કૂતરો છે. વિદ્યાર્થીઓ, તમે જોયું ને, પહેલો જવાબ યસમાં આપ્યો અને બીજો જવાબ નોમાં પણ આપી શકાય. હવેનું ચિત્ર તમે જોઈ શકો છો કે એક પતંગ છે. તો પતંગને કહેવાય કાઇટ. શું પેલી કાઇટ પતંગ છે? ઇઝ ધીઝ એ કાઇટ? શું પેલી પતંગ છે? યસ ઇટ ઇઝ, હા તે છે. હવે આપણે નો વડે જવાબ જોઈતો હોય તો ઇઝ ધેટ એ બલૂન? નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ કાઇટ. શું પેલો ફૂગો છે? ના, તે નથી, તે પતંગ છે. વિદ્યાર્થીઓ, હવે આપણે થોડાક નીચેના વાક્યો છે એને પ્રશ્ન વાક્યોમાં ફેરવી લઈએ. પહેલું આપણું સાદું વાક્ય આપેલું છે, ધીઝ ઇઝ એ ટેબલ. તો આપણે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો શું કરશું? મેં તમને સમજાવેલું એ પ્રમાણે કે ક્રિયાપદ છે તે આગળ આવશે અને પછી કર્તા. તો ઇઝ ધીઝ એ ટેબલ? શું આ ટેબલ છે? બીજું વાક્ય, ધેટ ઇઝ એ સોફા. તો આપણેનું પ્રશ્ન વાક્ય બનાવતા બનશે, ઇઝ ધેટ એ સોફા. તમે જોઈ શકો છો કે અહીંયા જે છે આઈ કેપિટલ થઈ ગયો અને ટી જે છે તે આપણે સ્મોલ કરેલો છે, કેમ કે વાક્યની શરૂઆતમાં હંમેશા પહેલો અક્ષર કેપિટલ આવે છે. ત્રીજું વાક્ય, ધીઝ ઇઝ એ ટોમેટો. ટોમેટો એટલે ટોમેટો. ધીઝ ઇઝ એ ટોમેટો. તો આપણું પ્રશ્ન વાક્ય બનશે, ઇઝ ધીઝ એ ટોમેટો? છેલ્લે પ્રશ્નચિહ્નની નિશાની. વિદ્યાર્થીઓ, આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે પ્રશ્નચિહ્ન મૂકવું ફરજિયાત છે. ચોથું વાક્ય, ધેટ ઇઝ એ સાયકલ. પેલી સાયકલ છે. તો પ્રશ્ન બનશે આપણો, ઇઝ ધેટ એ સાયકલ? શું પેલી સાયકલ છે? પાંચમું, ધીઝ ઇઝ એ પેન. આ પેન છે. પ્રશ્ન વાક્ય બનશે, ઇઝ ધીઝ એ પેન? છેલ્લે પ્રશ્નચિહ્નની નિશાની. હવે આપણે નીચે જોઈ શકીએ છીએ કે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તેમાં તમે જોઈ શકો છો કે એક પંખાનું ચિત્ર આપેલું છે અને આપણને પ્રશ્ન પૂછેલો છે, ઇઝ ધેટ એ ફેન? શું પેલો પંખો છે? તો આપણે જવાબ આપશું હા, ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. ઇટ શા માટે આવ્યું? કેમ કે પંખો છે તે નિર્જીવ વસ્તુ છે, તો નિર્જીવ વસ્તુ માટે ઇટ વપરાય. યસ ઇટ ઇઝ, ધેટ ઇઝ એ ફેન. પેલો પંખો છે. ત્યારબાદનું ચિત્ર છે એક પોપટનું. ઇઝ ધીઝ એ પેરોટ? શું આ પોપટ છે? યસ ઇટ ઇઝ. વિદ્યાર્થીઓ, અહીંયા પણ પક્ષી છે એના માટે ઇટ સર્વનામ વપરાય છે, એટલે આપણે જવાબ આપેલો યસ ઇટ ઇઝ. ધીઝ ઇઝ એ પેરોટ. આ પોપટ છે. હવેના ચિત્રમાં તમે જોઈ શકો છો કે આપણને નો વડે જવાબ આપવાના છે. આગલા બે ચિત્ર જોયા તેમાં આપણે જવાબ યસ વડે આપેલા હતા, હવે આમાં આપણે જવાબ નો વડે આપશું. તમે ચિત્રમાં જોઈ શકો છો એક વાઘનું ચિત્ર છે. વાઘને કહેવાય ટાઈગર. પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે,
ઇઝ ધીઝ એ લાયન, શું આ સિંહ છે? તો આપણો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ, ના તે નથી. અહીંયા ઇટ સર્વનામ શા માટે આવ્યું? કેમ કે તે પ્રાણી છે, પ્રાણી માટે પણ ઇટ સર્વનામ વપરાય. તો ધીઝ ઇઝ એ ટાઈગર. ત્યારબાદનું ચિત્ર છે વિમાનનું, એટલે કે એરોપ્લેન. પ્રશ્ન શું પૂછ્યો છે? ઇઝ ધેટ એ હેલિકોપ્ટર, શું પેલું હેલિકોપ્ટર છે? જો વિદ્યાર્થીઓ નથી ને, તો આપણો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ, ના તે નથી. તો શું છે? ધેટ ઇઝ એન એરોપ્લેન, પેલું એરોપ્લેન છે. વિદ્યાર્થીઓ હવે આવશે વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. શું પેલી કાર છે? ઇઝ ધેટ એ કાર, ના તે નથી. નો ઇટ ઇઝ નોટ, તે જીપ છે. ઇટ ઇઝ એ જીપ, તે જીપ છે. બીજો પ્રશ્ન, શું આ કોયલ છે? વિદ્યાર્થીઓ કોયલને કહેવાય કુકુ. ઇઝ ધીઝ એ કુકુ, હા તે છે. યસ ઇટ ઇઝ. હવે આવી જ રીતના અંગ્રેજી વાક્યનું ગુજરાતી ભાષાંતર. ઇઝ ધેટ એ હોર્સ, હોર્સ એટલે ઘોડો. શું પેલો ઘોડો છે? નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇટ ઇઝ એ ડોન્કી, તે ગધેડો છે. બીજો પ્રશ્ન, ઇઝ ધીઝ એ બર્ડ, બર્ડ એટલે પક્ષી. શું આ પક્ષી છે? યસ ઇટ ઇઝ, હા તે છે. તો વિદ્યાર્થીઓ આ હતી આપણી સાપોથીની સમજૂતી. આ પ્રમાણે તમારે હવે સધ્યેય પોથી પૂરવાની રહેશે.